કેમ છો મિત્રો, હું છું કલ્પના. કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું એક જ લોટમાંથી બે પ્રકારના લચ્છા પરોઠા, અને એ પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાંથી. આપણે એક જ લોટમાંથી પ્લેન પરાઠા બનાવીશું, લચ્છા પરાઠા, અને ત્યારબાદ બીજા આપણે મસાલા લચ્છા પરાઠા બનાવીશું. ઇન્સ્ટન્ટ મસાલો નાખી અને આપણે લચ્છા પરાઠા બનાવીશું, અને બન્યા પછી એકદમ લચ્છેદાર બનશે, જેને તમે સબ્જી સાથે, અથાણા કે ચટણી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને લચ્છેદાર બનાવવાની રીત અને ટ્રીક હું તમને મારા આ વિડીયોમાં બતાવીશ, તો અંત સુધી મારા વિડીયોને જોતા રહેજો. ચાલો બનાવી લઈએ બે પ્રકારના લચ્છા પરાઠા. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. લચ્છા પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટને બાંધી લઈશું. એના માટે મેં એક વાસણ લઈ લીધું છે, અને એમાં બે કપ આપણે ઘઉંનો લોટ લઈશું. ઝીણો લોટ લેવાનો છે. તમે ઘઉંની જગા પર અડધો મેંદો અને અડધો ઘઉંનો પણ લઈ શકો છો. મલ્ટીગ્રેન લોટ પણ લઈ શકો છો, એના પરાઠા પણ બહુ સરસ બને છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું, અને એક નાની ચમચી ઘી નાખીશું. ઘીનું મોણ લઈએ છીએ આપણે, અને બધું આપણે સરસ પહેલે લોટ અને ઘીને સરસ મિક્સ કરી લઈશું. જુઓ, લોટ અને ઘી સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખીશું, અને પરોઠા જેવો લોટ બાંધી લઈશું. જુઓ, લોટ સરસ બંધાઈ ગયો છે, અને મેં લગભગ એને 1-1.5 મિનિટ માટે સરસ મસળી પણ લીધો છે. હવે એમાં થોડું આપણે ઘી નાખીશું, અને એને સરસ કેળવી લઈશું. ફરી 1 મિનિટ માટે આપણે એને સરસ મસળીને કેળવી લઈશું. જુઓ, લોટ આપણો બંધાઈ ગયો છે. હવે એને આપણે 15 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, અને ત્યારબાદ પરોઠા બનાવીશું. 10 મિનિટ થઈ ગઈ છે, અને હવે આપણે લોટને ફરી થોડું મસળી લઈશું, અને એમાંથી એક મોટી સાઇઝનો બોલ બનાવી લઈશું. આ પરોઠા થોડા મોટી સાઇઝના જ હોય છે. આ રીતે આપણે મોટી સાઇઝનો બોલ લઈ લઈશું, અને એને આ રીતે બોલ બનાવી લઈશું. હવે આપણે મળી લઈએ. આજે આપણે બે ટાઈપના પરોઠા બનાવીએ છે. હવે એને આપણે એક સૂકા લોટમાં ડસ્ટ કરી લઈશું, અને એનો લાંબી આપણે મોટી રોટલી પાતળી વણવાની છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી મોટી રોટલી વણી લઈશું. જુઓ, મેં મોટી અને પાતળી, તમે જોઈ શકો છો, આવી પાતળી બનાવવાની છે, વણી લીધી છે. આજે આપણે બે ટાઈપના પરોઠા બનાવીએ છીએ. પહેલાં હું એકદમ પ્લેન પરોઠો બનાવું છું, એમાં આપણે કોઈ પણ મસાલાનો ઉપયોગ નહીં કરી, અને બીજો પરોઠો હું તમને મસાલાવાળો બતાવીશ. સૌથી પહેલાં આપણે પ્લેન બનાવી લઈએ. મોટી રોટલી વણાઈ જાય એટલે એના પર આપણે ઘી લગાવીશું. ઘી પીગળેલું ના હોવું જોઈએ. જુઓ, આવી રીતે થોડું ઠરેલું હોવું જોઈએ. એને આપણે બ્રશથી આખી રોટલી પર સરસ લગાવવાનું છે. થોડો સારા પ્રમાણમાં લગાવવાનું, એટલે શું, એકબીજાને ચોંટે નહીં અને આપણા પડ ખુલી જાય. એટલે ઘી લગાવવું જરૂરી છે, અને ઘી સારા પ્રમાણમાં સરસ લગાવો, અને આખી રોટલીને સરસ લગાવવાનું છે. જુઓ, મેં બધી આખી રોટલી પર સરસ ઘી લગાવી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એના પર આપણે સૂકો લોટ સ્પ્રિંકલ કરીશું, અને લોટ પણ સારા પ્રમાણમાં સ્પ્રિંકલ કરવાનો છે. અને તમે ચાહો તો એને ચાણીથી કે એનાથી પણ સ્પ્રિંકલ કરી શકો છો, પણ હું એને આ રીતે જ કરું છું. લગભગ 1 ચમચી જેટલો આપણે લોટ નાખ્યો છે, અને એને આપણે પછી આમ થોડું ફેરવી લઈશું, એટલે બધી બાજુ લોટ સરસ લાગી જાય. જુઓ, હવે આપણે રોટલીની પ્લીટ વાળવાની છે. પ્લીટ એટલે જે રીતે આપણે નાનપણમાં પંખો બનાવતા હતા ને, એ રીતે. જુઓ, આ રીતે, અને નાની નાની રહેવાની છે. જુઓ આ રીતે, અને એને સેચ પણ એકદમ હળવા હાથે દબાવવાની છે. સેચ પણ એને વધારે પડતું દબાવી નથી દેવાનું. જે રીતે આપણે પંખો બનાવીએ છીએ એ રીતે આપણે એને પ્લેટ્સ આપવાની છે. જુઓ આ રીતે આખી રોટલીને આપણે પ્લેટ આપી દઈશું. જુઓ, તમે જોઈ શકો છો, પ્લેટ્સ દેખાય છે ને બધી. જુઓ આ, હવે એને આપણે હળવા હાથે દબાવી લઈશું. હળવા હાથે દબાવી અને એને થોડું લાંબુ કરી લેવાનું છે, એટલે થોડું પાતળું, એટલે આપણો રોલ મોટો થાય અને એના પડ વધારે બને.
જુઓ મેં સરસ લાંબો કરી લીધો છે. હવે આપણે એને રોલ કરવાનો છે. પ્લીટ્સ ઉપર રાખવાની છે જુઓ અને સરસ રોલ વાળી લેવાનો છે. અને છેલ્લો છેડો આપણે નીચે નાખીને દબાવી દઈશું. જુઓ થઈ ગયો. અને એને થોડું આપણે પ્રેસથી આ રીતે હાથથી પ્રેસ કરી દેવાનું છે, હલકા હાથે. તમે જોઈ શકો છો, જુઓ લચ્છા કેવા સરસ દેખાય છે. એને સાઈડ પર રાખી દઈએ અને મસાલાવાળું પણ આપણે કરી લઈએ, પછી જ આપણે એને વણીશું. જુઓ મસાલા પરાઠા બનાવવા માટે, લચ્છા પરાઠા માટે મેં રોટલી વણી લીધી છે. હવે આપણે એના પર ઘી લગાવી દઈશું. જેમ આપણે સાદા પરોઠા પર લગાવ્યું હતું એવી રીતે જ આના પર પણ ઘી લગાવવાનું છે. જુઓ સરસ ઘી લાગી ગયું છે. હવે એના પર આપણે થોડો લોટ સ્પ્રિંકલ કરી દઈશું. આપણે મસાલો સ્પ્રિંકલ કરવાનો છે એટલે લોટ બહુ નહીં કરીએ. લોટ નાખવાથી આપણા જે લચ્છા છે એ છૂટા પડે છે, એટલે લોટ નાખવો પણ જરૂરી છે. જુઓ લોટ સરસ નખાઈ ગયો છે. હવે એના પર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો અને તમારા ટેસ્ટ મુજબ, તમને કેટલો તીખો જોવે છે એ પ્રમાણે તમે નાખી શકો છો. હું અહીંયા અડધી નાની ચમચી જેટલું લાલ મરચું સ્પ્રિંકલ કરું છું અને આખા પરોઠા પર આપણે સરસ સ્પ્રિંકલ કરવાનું છે. લાલ મરચું સ્પ્રિંકલ થયા બાદ હવે શેકેલા જીરાનો પાવડર લીધો છે મેં, અધકચરો વાટેલો લીધો છે, એ પણ આપણે અડધી ચમચી સ્પ્રિંકલ કરી દઈશું. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. મસાલા તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તમે અથાણાનો મસાલો પણ આ સ્ટેજ પર એના પર સ્પ્રિંકલ કરી શકો છો. ત્યારબાદ મેં અહીં ચાટ મસાલો લીધો છે અને એ પણ આપણે લગભગ 5 ચમચી જેટલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો નાખવાથી થોડું ચટપટો આપણો પરાઠાનો ટેસ્ટ આવે છે. ચાટ મસાલો નાખ્યા બાદ હવે એના પર આપણે ઝીણા સમારેલા લીલા ધાણા પણ નાખીશું. તમે ઝીણા સમારેલા લીલા મરચા પણ નાખી શકો છો, તમને તીખાસ પસંદ હોય તો. આ લચ્છા પરાઠામાં તમે કંઈ પણ સ્ટફિંગ કરી શકો છો, ચટણી, અથાણાનો મસાલો, કોઈ પણ સ્પ્રેડ નાખીને પણ એને બનાવી શકો છો. જુઓ સરસ આપણા મસાલા અને બધું લાગી ગયું છે. એને સહેજ હળવા હાથે આપણે પ્રેસ કરી લઈશું. હવે આપણે એની પ્લેટ્સ વાળી લઈશું. જેમ પેલા પરાઠાની વાળી હતી એવી રીતે જ નાનપણમાં જે પંખાની ફ્રેમ બનાવતા હતા, આપણે પંખા કાગળના બનાવતા હતા, એ જ રીતે આપણે એની પ્લેટ્સ લેવાની છે. પણ ધ્યાન રાખવાનું છે, નાની નાની લેવાની અને એને હળવા હાથે પ્રેસ કરવાની છે, દબાવીને વધારે નથી કરવાની. જુઓ તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું. જુઓ આપણી પ્લેટ્સ થઈ ગઈ છે. એને પણ આપણે થોડા હળવા હાથે દબાવી દઈશું અને લાંબો કરી લઈશું જેથી આપણા લચ્છા વધારે પડે. હવે આપણે એને રોલ કરી લઈએ. જુઓ સરસ બન્યો છે ને રોલ એકદમ. અને લચ્છા જુઓ, પ્લેટ્સ બધી જ દેખાય છે. હવે આપણે વણી લઈશું. સૌથી પહેલા આપણે પ્લેન પરોઠું વણી લઈશું. થોડોક ઉપર કોરો લોટ નાખીશું અને વણતી વખતે પણ એકદમ હળવા હાથે વણવાનો છે અને થોડો મોટો રાખીશું. બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં એવો વણવાનો છે. અને વણતી વખતે બહુ પ્રેસ નથી કરવાનું, નહીં તો લચ્છા તમારા ચોટી જશે અને જ્યારે આપણે એને શેકીશું ત્યારે ફૂલે નહીં. જુઓ આ રીતનું એને હલકા હાથે આપણે વણી લઈશું. જુઓ પરોઠો આપણો વણાઈ ગયો છે અને તમે જોઈ શકો છો હમણાં જ તમને લચ્છા દેખાય છે. હવે આપણે એને શેકી લઈશું. હવે મસાલાવાળો વણી લઈએ. એને પણ આપણે થોડા સૂકા લોટથી ડસ્ટ કરી લઈશું અને હળવા હાથે વણી લઈશું. જુઓ મસાલાનો પરોઠા પણ સરસ વણાઈ ગયો છે અને જુઓ આટલો થિકનેસ તમારે રાખવાની છે. અને જુઓ ધાણા અને લાલ મરચું અને કલર પણ એકદમ સરસ આવે છે. હવે આપણે એને ફ્રાય શેકી લઈશું. પરોઠાને શેકવા માટે મેં અહીં તવી મૂકી દીધી છે અને તવીને મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધી છે. હવે એમાં આપણે પરોઠું નાખીશું અને એક સાઈડ પર, નીચેની સાઈડ પર સરસ શેકાઈ જાય પછી એને ડન કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. જોઈ લઈએ નીચેની સાઈડ થોડી શેકાઈ ગઈ છે. જુઓ સરસ. હવે આપણે નીચે પણ સરસ શેકાવા દઈએ.
હવે આપણે બીજી સાઈડ પણ એને જોઈ લઈએ. જુઓ સરસ કલર આવી ગયો છે. હવે એના પર આપણે ઘી નાખીશું. ઘીની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો છો, બટર પણ લઈ શકો છો. અને લગભગ નાની ચમચી જેટલું આપણે ઘી નાખીશું. અને એને પલટાવી દઈશું. બીજી સાઈડમાં ઘી લગાવી દઈશું. અને પલટાવતા પલટાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. જુઓ આપણા પરોઠા સરસ શેકાઈ ગયા છે. આ સાદા પરોઠા છે. તમે એની સાથે અથાણા સાથે, કોઈ પણ સબ્જી સાથે અને ચા સાથે પણ આ ખૂબ જ સરસ લાગતા હોય છે. હવે આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવી ગયો છે. અને લચ્છા જ્યારે આપણે એને પલટાવીએ છીએ ને ત્યારે છૂટા પડવા માંડ્યા છે. હવે આપણે પરોઠાને કાઢી લઈશું. આપણા પરોઠા સરસ શેકાઈ ગયા છે અને એને પ્લેટમાં કાઢી લઈશું. અને આ જ રીતે આપણે મસાલાવાળા પરોઠાને પણ શેકી લઈએ. હવે મસાલાવાળા પરોઠાને શેકી લઈશું. એને પણ બસ આપણે એ જ રીતે શેકવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જુઓ આપણા મસાલાવાળું પરોઠું પણ સરસ શેકાઈ ગયું છે અને તમે જુઓ એકદમ સરસ બન્યું છે. અને કાઢી લઈશું. જુઓ એકદમ સરસ લચ્છાવાળું અને સરસ બન્યું છે. એ જ રીતે આપણે બાકીના પરોઠા બનાવીએ. જુઓ આપણા બે ટાઈપના લચ્છા પરોઠા બનીને રેડી થઈ ગયા છે. પહેલે જે હું બતાવું છું એ પ્લેન છે, તમે જોઈ શકો છો. એના લચ્છા જુઓ, એક એક ખુલેલો લચ્છો છે. જુઓ બન્યા છે ને એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી પણ બન્યા છે. તમે જુઓ એ જ રીતે આપણે જે મસાલા બનાવ્યો છે તે પણ જુઓ, એના પણ એક એક લચ્છા ખુલેલા છે. જુઓ અને પરફેક્ટ આ પરોઠાને તમે અથાણા સાથે, તમે ચા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે સાદા પરોઠાને તમે કોઈ પણ સબ્જી સાથે, દાળ સાથે ખાઈ શકો છો. તો મિત્રો, તમને મારી આ બંને પરોઠાની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.